ચાલો બાળકો દાખલા નંબર 4 એક્સરસાઇઝ આપણે કરી રાખશું તો કે 14.3 દાખલા નંબર 4 એની અંદર રકમ કઈ કેમ કહે છે એક છોડમાં 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મળેલી માહિતી પરથી નીચેનો કોષ્ટક કર્યો એટલે મતલબ એવો છે 40 પાંદડાઓ n બરાબર કેટલા આપણે સરવાળો માપો આપણે રકમ મળી જોઈ પણ આપણે લખી શકીએ તો કે મેં કહી દીધું તમને 40 પછી આનો વર્ગ લંબાઈ એટલે કે જો વર્ગ જુઓ બધા આપ્યા છે વર્ગ 118 થી 126 126 થી 100 ને નથી આપ્યા એનો મતલબ એવો છે કે આ છે અનિવાર્ય છે મતલબ તો કે ભાઈ જે ઊંધો સીમા હોય બીજા વર્ગમાં અધ સીમા તરીકે રિપીટ થતી નથી આપણે સાદી ભાષામાં યાદ રાખીશું કે વર્ગનું પુનરાવર્તન નથી થતું જ્યારે વર્ગનું પુનરાવર્તન ન થાય અને તમને એમ કે મધ્ય અક્ષ શોધો તો તમે તાત્કાલિક ડાયરેક્ટ પ્રમાણમાં દાખલો ગણીએ અને તમે મધ્ય અક્ષ શોધીએ તો પણ મધ્યસ્થ વર્ગનું પુનરાવર્તન થવું જોઈએ એટલે કે નિવારક હોવા જોઈએ સતત હોવા જોઈએ કે જે અંત ઊંધો સીમા હોય બીજા વર્ગની અધ સીમા તરીકે રિપીટ થવી જો એવો વર્ગ હો જો તો આપણે વર્ગની શું કરશું બનાવશું વર્ગ કઈ રીતે બનશે તો કે સાવ સિમ્પલ શું કરવાનું છે કે અધ સીમા અને ઊર્ધ્વ સીમા એવા બે ભાગ દીધે આ વર્ગ પર શું છે અધ સીમા અને ઊર્ધ્વ સીમા અધ સીમા માંથી મધ્યસ્થ હોય એટલે કે અધ સીમા અને ઊર્ધ્વ સીમા અધ સીમા એટલે 118 અને ઊર્ધ્વ સીમા એટલે 126 એમાં અધ સીમા માંથી 0.5 બાદ કરો અને ઊર્ધ્વ સીમા માં 0.5 ઉમેરો શું કરો જ્યારે આવો વર્ગ આવે આપણા પુનરાવર્તન નથી થતા અને આપણે પુનરાવર્તન થાય એવા વર્ગ બનાવવા હે તો તમારે શું કરવાનું અધ સીમા માંથી 0.5 ઓછા કરવાના ઊર્ધ્વ સીમા માં 5.5 ઉમેરવાના અધ સીમા માંથી 0.5 બાદ કરો એટલે 117.5 0.5 બાદ થાય અધર માંથી અને કે 117.5 અને ઓમા પોઈન્ટ ઉમેરું 0.5 તો 126.5 પછી તો કે 27 માંથી 0.5 બાદ થાય 127 માંથી એટલે 126.5 અને એમાં 0.5 ઉમેરો 135.5 અને તમને થાય કે ઓછા થઈ ગયા તો જુઓ 127 એમાંથી હું 0.5 ઓછા કરું પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ આવો 127 માં પોઈન્ટ નથી એટલે ક્યાં હોય રકમના અંતે અહીંયા 0 મૂકી દઈ 10 કો અહીંયા 6 પૂરું 10 માં 5 એટલે 5 6 માં 0 એટલે 0 બે ના બે એટલે એક ના એટલે પોઈન્ટ ના પોઈન્ટ 126.5 એ રીતે હવે આને વધારતા જાય 135.5 માઇનસ 144.5 144.5 માઇનસ 153.5 154.5 માઇનસ 162.5 162.5 માઇનસ 171.5 અને 171.5 માઇનસ સોરી 180.5 માઇનસ નહીં આવે બેસ છે વર્ગ અંતરાલ લખી હવે આવૃત્તિ આવૃત્તિ તો આપણે સમજીને લખી નાખવાની એમાં કઈ ફેર કરવાનો નથી 3, 5, 9, 12, 5, 4 અને 2 એમ બરાબર કેટલા આવશે 40 રકમમાં તમને કીધું છે ને તો આપણે સરવાળો કરી લેવાનો થાય હવે સૌપ્રથમ પહેલું કામ કરશું મધ્યસ્થ જ્યારે આપણે ગોતતા હોય મધ્યસ્થ અને પહેલું ખાન કેનું બનાવવાનું તો કે CFA શું બનાવવાનું CFA યાદ રહી ગયો ત્યારે વર્ગનું પુનરાવર્તન નથી થતું તો વર્ગનું અધ ઊર્ધ્વ સીમાનું અધ સીમામાં પુનરાવર્તન ન થાય ત્યારે સૌપ્રથમ તમારે પુનરાવર્તિત વર્ગ એટલે કે સતત નિવારક વર્ગ બનાવવો પડે વર્ગ નિવારક બની જાય એટલે કે પુનરાવર્તન થવા માંડે ત્યાર પછી CFA ગોતવાની થાય CFA માં આપણે શું કરશું કે પહેલા ના પહેલા એનું 3 ના 3 5 ને 3 8 8 ને 9 17 17 ને 12 તો કે 39 39 માં 5 નાખી એટલે 44 44 માં 4 નાખી તો 48 48 માં 12 નાખો એટલે 29 થશે સોરી એમાં 5 નાખો એટલે 34 34 માં 4 નાખો એટલે 38 38 માં 2 નાખો એટલે 40 થઈ ગયા 40 આવી ગયા 40 આવી જવા જોઈએ તો એ આપણે આજે CFI કહીએ એ સાચી નફા તો શું થાય બોલા 50 આવતો હતા એટલે ખબર પડી ગઈ થાય એન બરાબર 40 થાય 50 આવવાનું જોઈએ નહીં કારણ કે એન તો છે એ તો રકમ માંથી આપણે લીધો સરવાળો તો કર્યો નહોતો CFI મળી જાય
પછી તમારે શું કરવાનું છે સૂત્ર મૂકીને એટલે કિંમત મૂકવાની છે એટલે આપણે આની જરૂર છે નહીં અધસીમામાંથી 0.5 બાદ કરો ઉધ્વસીમામાં 0.5 ઉમેરો અને શું થઈ જાય નિવારક વર્ગ આપણને મળી જશે હવે હું શું કરીશ તો કે મધ્યસ્થનું સૂત્ર લખીશ તો કે મધ્યસ્થ બરાબર l + n / 2 - cfi / fi * x કઈ કઈ કિંમત તો કે મધ્યસ્થ વર્ગ સૌપ્રથમ જોશું તો કે મધ્યસ્થ વર્ગ બરાબર n / 2 નું અવલોકન n / 2 એટલે કેટલા થાય તો 40/2 40/2 નું અવલોકન 20 નું અવલોકન હવે જો એ મધ્યસ્થ વર્ગ તરીકે કોણ આવશે તો કે ભાઈ મધ્યસ્થ વર્ગ કઈ CFI નો સમાવેશ થાય 20 નો તો કે ભાઈ 29 20 નો સમાવેશ ક્યાં થઈ જશે તો 17 નો સમાવેશ આવશે ને 144.5 153.5 હવે મધ્યસ્થ વર્ગ પછી n / 2 તો કે 20 CFI નો શું n / 2 = 20 થઈ ગયો CFI CFI કેમ તો કે મધ્યસ્થ વર્ગની આગળનો વર્ગ એટલે 17 FI FI કે આવશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે 12 અને h વર્ગ લંબાઈ તો કે વર્ગ લંબાઈ કેટલી છે 144 થી 53 144 છે 53 અથવા તો તમે ઓમ લ્યો તો પણ ચાલે હવે 144 થી 53 લઈ લીધું તો કે 144 એટલે કે 44 45 44 પછી 45 પછી 46 પછી 47 49 49 50 51 52 અને 53 કેટલા થયા તો કે 10 પરંતુ આપણે ઓલા ડેશ લીટા મૂકતા આવું જે કોષ્ટક 9માં ધોરણમાં બનાવતા તે તમે લીટા મૂકાઈશો 0 થી 10 પછી 10 થી 20 આવી રીતે પછી 20 થી તો કે 30 હવે હું તમને કહું 10 નો અંક આવે સોરી પેલા તો આપણે વિચારી 15 આવે એટલે સેવા મૂકી 10 થી 15 માં 21 મૂકી દેતા પછી 12 આવ્યા તો એ રીતે એમાં 10 થી 20 માં મૂકી દે પરંતુ 20 આવ્યા 20 આવ્યા તો 20 કેવા મૂકતા આપણે અહીંયા મૂકી કાંઈ પછી આપણે વિચારવું પડે ક્યાં મૂકવું તો કે ભાઈ ઉધ્વસીમામાંનો સમાવેશ ન થાય અંતર નીચલા વર્ગમાંનો સમાવેશ થાય એટલે 20 અહીંયા 20 ની ગણતરી થાય નહીં અહીં 10 થી માંડી 10 11 12 13 થી માંડી એટલે ક્યાં લગી જવાનું થાય આપણે 19 સુધી 20 નો સમાવેશ એમાં થશે નહીં એવી રીતે આપણે 144 થી લેવાનું 153 એટલે કેટલા વર્ગ થશે તો 144 થી લો 144 45 46 47 49 49 50 51 52 53 લેવાના થતા નથી એટલે કેટલા આવશે 9 વર્ગ આવશે કેટલા આવશે 9 કે વર્ગ લંબાઈ 9 મધ્યસ્થ ખબર નથી કે l કેટલો આવ્યો તો કે અધસીમાં 144.5 n / 2 એટલે 20 - cfi 17 fi 12 અને 9 144.5 20 માંથી 9 જાય તો 3 ગુણ્યા 9 છેદમાં 12 3 ચોકુ 12 144.5 + 9 ના છેદમાં 4 9 ભાગ્યા 4 કરી આપણે એટલે કે 2 પોઈન્ટ સમથિંગ આવશે 9 ભાગ્યા 4 9 નું 18 સોરી 4 નું 8 1.0 4 નું 8 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 = 2 =
अर्धसीमा बीजो वर्ग
બે માં શું કરો 0.5 ઉમેરો અધોસીમામાંથી 0.5 બાદ કરો ઉધોસીમામાં 0.5 ઉમેરો અને વર્ગમંત્રાલ એટલે કે બે વર્ગ વચ્ચે અધોસીમા અને ઉધોસીમા વચ્ચેનો તફાવત એટલે એનો રિપીટ થતો હોય તો બા ઉધોસીમા તરીકે જે અંક હોય એને આપણે લેવાનો થાશે રાઈટ અને કિંમત કેટલી આવી ગઈ તો કે 146.75